નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, NVS ગ્રુપ હોપ સ્કૂલ, ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 9, વન અને વન્યજીવન સંસાધન. મિત્રો, એમાં સેશન નંબર 1, મિત્રો ભાગ નંબર 2ની અંદર આપણે જોવા માં મિત્રો આપણે લુપ્ત થતું વન્યજીવન. લુપ્ત થતું વન્યજીવન એટલે શું મિત્રો? લુપ્ત એટલે શું? નાશ થવું. વન્યજીવન, જંગલની અંદરથી એવા ઘણા વન્યજીવો છે જે અમુક એની પ્રજાતિઓ સાવ નાશ થઈ રહેશે અથવા લુપ્ત થઈ રહી છે. દાખલા તરીકે મિત્રો, આપણને ખબર છે કે ડાયનોસર, તમે જુઓ કે ભારતની અંદર પહેલાં ડાયનોસર જોવા મળતા હતા, આજે જોવા નથી મળતા. ગીધ, સારસ, સંભળી, આ બધા પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતા હતા મિત્રો. આજે એ બધા પક્ષીઓ બહુ ઓછા, જૂજ માત્રામાં, ઓછી માત્રામાં જોવા મળે. એનું કારણ શું? એ પશુ પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે, નાશ થઈ રહ્યા છે. તો મિત્રો, લુપ્ત થતું વન્યજીવન વિશે આપણે આજે વાત કરવાના છે. આ ભાગની અંદર જોઈએ, આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાને આરે ઊભેલા છે મિત્રો. ભારતની અંદર અથવા વિશ્વની અંદર અસંખ્ય, જેની સંખ્યાઓ આપણે ગણી ન શકાય એવી અસંખ્ય વન્યજીવો વિનાશ થવાને આરે ઊભાશે. એટલે કે હાવ લુપ્ત થવાને આરે, હાવ નાશ થવાને હારે આરે જોવા, આરે એટલે કે કિનારે, હાવ લુપ્ત થવાને કિનારે જોવા મળે છે મિત્રો. ગત સદીની શરૂઆતમાં, ગત સદી એટલે ગઈ સદીની શરૂઆતમાં મિત્રો, વાઘ સમગ્ર ભારતના જંગલોમાં જોવા મળતા હતા. તે કઈ કઈ જગ્યાએ? તો કે ભારત એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા મિત્રો. યાદ રાખજો, ગત સદી એટલે કે ગઈ સદીની અંદર, ગયા 100 વર્ષની અંદર મિત્રો, વાઘ છે આપણા ભારતમાં સમગ્ર એટલે કે બધી જગ્યાએ જોવા મળતા હતા. મિત્રો યાદ રાખજો કે ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગ વગેરે જંગલોમાં વાઘ છે એ જોવા મળે છે. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે મિત્રો. યાદ રાખજો, આજથી 100 વર્ષ પહેલાં આપણા આ બધી જગ્યાએ વાઘ છે જોવા મળતા હતા. આજે આપણા ગુજરાતના જંગલની અંદર એક પણ જગ્યાએ વાઘ છૂટા છવાયા જોવા મળતા નથી મિત્રો. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. અને મિત્રો, વાઘ આપણા ગુજરાતમાંથી અને ચિત્તો જે આપણા ભારત દેશના જંગલોમાંથી સાવ નષ્ટ થઈ ચૂકેલો જોવા મળે છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતો અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે મિત્રો. આપણા ભારત દેશની અંદર જંગલોમાં સહજ જોવા મળે અનેક પક્ષીઓની જાતો ભાગ્યે જ જોવા મળે છે. પહેલાં પુષ્કળ પ્રમાણમાં પક્ષીઓ જોવા મળતા હતા મિત્રો, આજે બહુ ઓછી માત્રાની અંદર પક્ષીઓ જોવા મળે છે, નજરે પડે છે. કેવા પક્ષી? ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, ગુલાબી ગરદન, ગરદનનો મતલબ શું થાય? ડોક, ગુલાબી ડોકવાળું બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં જોવા મળે છે મિત્રો. યાદ રાખજો, આ બધા પશુઓ છે, પક્ષીઓ છે એ લુપ્ત થવાની તૈયારીમાં કે બહુ ઓછી માત્રામાં જોવા મળે છે.
પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રવ આજે સરળતાથી જોવા મળતા નથી. મિત્રો યાદ રાખજો, પૂર્વના 74 અરુણાચલ પ્રદેશ, પૂર્વના અરુણાચલ પ્રદેશની અંદર મિત્રો એક સમયે જોવા મળતો મોટો ચિલોત્રા આજે સરળતાથી કે સામાન્ય રીતે પહેલાં એકદમ જોવા મળતા આજે બહુ ઓછી સંખ્યા છે, એટલે ઓછી સંખ્યામાં જોવા, બહુ ભાગ્યે જ જોવા મળે છે. નદીઓમાં મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ મગર, મગરની ઘડિયાળ છે, એક પ્રકારની મગરની જાતિ છે. મિત્રો પ્રાણી સંગ્રહાલયની અંદર તમે મગર જોવો છો તો મગરની જે મોઢાનો ભાગ હોય ત્યાં તમને ખબર, એક લાંબી દાંડલી જેવી હોય એ જે છે એ મગરને ઘડિયાળ મગર તરીકે, એ મગર તરીકે ઓળખવામાં આવે છે. ગંગેઈ ડોલ્ફિન અસ્તિત્વ પર આજે પણ સંકટ જોવા મળશે. મિત્રો યાદ રાખજો, ઘડિયાળ મગર પાણીની અંદર જોવા, મીઠા પાણીની છે, અને ગંગેઈ ડોલ્ફિન માછલીનો પ્રકાર છે, આ પણ જોવા મળતી નથી. આનું બંને સંકટમાં ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા જે સમુદ્રી કાસબાઓ છે, આગળ આપણે વાત કરીને ત્યાં લખ્યું છે સમુદ્રી કાસબાઓ આજે લુપ્ત થવા જોવા મળે છે. મિત્રો એક સમયે ગુજરાતની નર્મદા નદી, તાપી, મહી નદી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતા જળ બિલાડી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાને આરે છે. મિત્રો આપણે નર્મદા છે, તાપી છે, મહી છે, સાબરમતી છે, આ નદીઓની અંદર જળ બિલાડી નામનું પ્રાણી એ જોવા મળતું હતું, આજે મિત્રો એ બહુ ઓછી માત્રામાં લુપ્ત થવાને આરે જોવા મળે છે. મિત્રો આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. મિત્રો આ જે લુપ્ત થવા પ્રાણી જઈ રહ્યા છે એને ગંભીરતાથી આપણે વિચારવું પડશે, કારણ કે એક સમય એવો પણ આવી શકે કે આ બધા પ્રાણીઓ નાશ પામે, વિનાશ થઈ જાય, તો કદાચ આપણે એના ફોટાની અંદર જ પારખી જોઈએ, રૂબરૂ આપણે એને જોઈ શકવાના નથી. તો મિત્રો આવું ન બને એના માટે એક આપણે નવો પ્રશ્ન જોવાના છે, વન્યજીવોના વિનાશના કારણો. શા માટે વન્યજીવો છે એનું વિનાશ થાય છે, નાશ થાય છે, એવા કયા કારણો છે? કે વન્યજીવોના વિનાશના કારણો વિશે વાત કરીએ તો મિત્રો પહેલું કારણ આપ્યું છે, જંગલ ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળ પલાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવન પ્રાકૃતિક આવાસો જોખમાય છે. મિત્રો યાદ રાખજો, વન્યજીવન વિનાશનું કારણ શું? જંગલ ક્ષેત્રમાં જે ઘાસભૂમિ હોય, જ્યાં ઘાસ હોય ત્યાં, અને જળ પલાવિત ક્ષેત્ર જ્યાં પાણી હોય ત્યાં, તેવા વિસ્તારોમાં માનવીએ દખલગીરી વન્યજીવન પ્રાકૃતિક વારસાનો જોખમ જોવા મળે છે. દખલગીરી એટલે માણસ ત્યાં પહોંચ્યા, જળ જે ઘાસભૂમિ હતા ત્યાં લોકો વાવવાનું શરૂઆત કરી દીધી, જળ પલાવિત વિસ્તારો હતા ત્યાં પાણીની જગ્યાએ વાવવાનું શરૂ કર્યું, એટલે વન્ય પ્રાણીઓ છે એ જોખમમાં આવ્યા હતા. તદુપરાંત જંગલોના વિનાશ, જંગલો કાપવાને કારણે વન્યજીવનની જોખમમાં મૂકાણા, પ્રાકૃતિક અસંતુલા માટે સૌથી વધારે કારણ છે. જંગલ વિનાશ, પ્રાકૃતિક અસંતુલા એટલે કે જોખમ માટે સૌથી વધારે જો કારણ હોય તો જંગલ વિનાશ છે. તેની છેવટની અસર વન્યજીવનની સંખ્યા પર ઘટાડો કરે છે. મિત્રો જંગલો જેટલો વિનાશ થાય છે એને કારણે જે આપણા વન્યજીવો છે એની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. વન્યજીવોને શા માટે લોકો ઘટાડો જોવા મળે છે? કોઈ વાળ માટે, ખાલ એટલે કે ચામડા માટે, ખાલનો મતલબ શું થાય? ચામડું, હાડકા માટે, શિંગડા માટે,
નખ માટે, કોઈ શોખથી શિકાર કરવાને જવાબદારે પણ વન્ય પ્રાણીઓ વિના જોવા મળે છે. મિત્રો યાદ રાખજો, વન્ય પ્રાણીઓ કોઈ વાળ માટે, બરાબર, કોઈ ખાલ, ખાલનો મતલબ ચામડા માટે, કોઈ હાડકા માટે, કોઈ શિંગડા માટે, બરાબર, કોઈ શોખ માટે. પહેલાં જુદા જુદા પ્રાણીઓ, જંગલી પ્રાણીઓનો નાશ રાજા મહારાજા કરતા, શા માટે, શોખ ખાતર શિકાર કરતા હતા, અને એને કારણે પણ વન્ય પ્રાણીઓ વિનાશને આરે જઈ રહ્યા છે. મનુષ્યના લોભ અને લાલચથી કરાતું જંગલનું અતિ દોહન, દોહનનો મતલબ થાય નાશ, જંગલનું અતિ નાશ, સડકો, બહુહેતુક યોજનાઓનું નિર્માણ, ખનિજ ખનન, ખનિજ એટલે કે જુદા જુદા ખનિજો, ખનન એટલે ખોદકામ કરવું, નવી વસાહતો કે શહેરનું વિતરણ, વન્યજીવન નિર્વાસી રહે, વન્યજીવન નિર્વાચિત રહે. દાખલા તરીકે વન્યજીવન હશે નિર્વાસિત એટલે કે આશરા વગરના રહે. આ દરેક બાબતો જોવા મળે છે. ઘાસચારો, બળતણ કે પશુ શ્રેયાણ માટે જંગલો પણ દબાણ વધી રહ્યા છે. ઘાસચારો હોય, પછી બળતણ હોય, પશુ શ્રેયાણ માટે પણ જંગલ પર દબાણ વધી રહ્યા છે. મિત્રો આ બધું જોવા મળે છે. જંગલોની આગ, જંગલની અંદર આગ લાગે, અનેક પ્રજાતિને ભરખી જાય છે. મિત્રો જંગલની અંદર આગ લાગે એટલે શું? જંગલની અંદર દાવાનળ થાય, આગ લાગે ત્યારે જંગલની અંદર રહેલા પ્રાણીઓ છે એ અનેક પ્રજાતિઓ, અનેક જુદી જુદી જાતિઓને ભરખી જવું એટલે કે મારી નાખે છે. અને આ આગ જો બસ્સા હોય કે ઉછેરવાની ઈંડા હોય, બસ્સા હોય, ઈંડા હોય એવા સમયગાળા દરમિયાન લાગે તો વન્ય પ્રાણી જીવોના સંખ્યામાં ઘણી મોટી નકારાત્મક અસર જોવા મળે છે અથવા થાય છે. મિત્રો યાદ રાખજો, જંગલની અંદર જ્યારે આગ લાગે એને કારણે અનેક પશુ પક્ષી પ્રાણીઓની પ્રજાતિઓને ભરખી જાય છે, મારી નાખે છે. અને મિત્રો યાદ રાખજો કે અમુક એવો સમય હોય કે પ્રાણી અને પશુ પક્ષી ઈંડા મૂકવાના સમયમાં જ્યારે આગ લાગે ત્યારે પુષ્કળ પ્રમાણમાં પશુ પક્ષી અને પ્રાણીઓના બસ્સા કે ઈંડાને નાશ પામવાથી જે પ્રાણી, વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘણી મોટી નકારાત્મક એટલે ખરાબ અસર જોવા મળે છે. મિત્રો પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી, મિત્રો યાદ રાખજો જંગલ કાપવાને કારણે જે કુદરતી પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ છે એને કુદરતી નિવાસ, નિવાસ યાની ઘર નષ્ટ એટલે નાશ પામવાથી, બેઘર બની વન્ય પક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણને કારણે જીવ ગુમાવે છે. મિત્રો યાદ રાખજો કેવું થાય છે કે કુદરતી નિવાસ નષ્ટ પામ્યા, જે માનો કે જંગલ નાશ થયા એટલે એની અંદર રહેતા વન્ય પ્રાણીઓ કેવા થયા? બે ઘર બન્યા, ઘર વગરના. બે ઘર એટલે બે વ્યક્તિમાંથી બે ઘર એમ નહીં, ઘર વિન્યાના. બે ઘરનો મતલબ થાય ઘર વિન્યાના બન્યા. હું કામ, તમે જંગલો કાપ્યા એટલે એનું ઘર તમે નાશ કરી દીધું, બે ઘર બન્યા. હવે એ કેવું થયું કે એ બધા પ્રાણીઓ જે રહેવા ગોતવા, ઘર ગોતવા માટે નીકળી પડે એટલે માનવ વસાહતની અંદર આવી જાય, જ્યાં માણસો રહેશે ત્યાં, અને માણસ અને પ્રાણી વચ્ચે, જંગલી પ્રાણી વચ્ચે અથડામણ થાય છે. એને કારણે જંગલી પ્રાણીઓ નાશ થાય છે અને એને કારણે જે ખાસ કરીને જંગલી પ્રાણી વિનાશ જોવા મળે છે. તદુપરાંત પ્રાણીજન્ય ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે જે કરાતો શિકાર તે પ્રજાતિઓના લુપ્તને આરે લાવી દે છે. મિત્રો ઘણા એવા પ્રાણીઓ છે કે સુગંધ માટે અને ઔષધિ માટે, દાખલા તરીકે એક શિંગી ગેંડો છે, એ ગેંડાના શિંગડામાંથી ઔષધિ બનાવવામાં આવે તો એ ઔષધિ માટે, દવા માટે, માનો કે શિંગડું કાપવાને કારણે ગેંડાનું મૃત્યુ થાય, આવું પણ જોવા
મળે છે. બીલું શાહમૃગમાંથી મૃગની અંદર છે, તમને ખબર છે કે સુગંધિત પદાર્થ મળે છે, એને કારણે પણ આ લોકોને લુપ્ત કરે છે. મોર છે, મોરના પીસાને સરસ મજાના જોવા મળે તો એને કારણે મોરને મારતા હોય છે, બરાબર. આવી રીતે સાબર છે, એના માતાના શિંગડાને મેળવવા માટે આવી રીતે લોકો એને મારતા હોય છે. આવી રીતે પણ એ પ્રાણીઓ લુપ્ત થવાને આરે જોવા મળે છે. મિત્રો, આટલું જાણવું ગમશે. એક અહીંયા આપણને બે પ્રશ્ન આપણે જોઈએ. હવે ત્યાર પછી નવો પ્રશ્ન, લાલ પાંડા. આગળ મેં તમને કીધું કે લાલ પાંડા વિશે તમે વાત કરી હતી, આપણે એને રૂબરૂ એનો વાત કરીએ જ જોઈએ. પૂર્વમાં ભારતના પૂર્વ હિમાલયના શીત વનોમાં, શીતનો મતલબ થાય ઠંડુ, ભારતના પૂર્વ હિમાલય, ભારતના પૂર્વ હિમાલયના શીત વન, શીતનો મતલબ ઠંડા વનોમાં આ લાલ પાંડાનું ચિત્ર મિત્રો અહીં તમને બતાવવામાં આવ્યું છે. તેનો ખોરાક વાંસની કૂપળો, પક્ષીઓના ઈંડા, નાના પક્ષીઓ, જીવજંતુઓ વગેરે ખાય છે. મિત્રો, આ લાલ પાંડા તમને અહીં બતાવે છે ને બિલાડી જેવું, હે, એ ખોરાકની અંદર શું લેશે તો વાંસની કૂપળ, વાંસ જોયા ને, વાંહડા આપણે કહીએ, એ વાંસની નાના નાના જે પાન હોય ને, કૂણા પાન, એને વાંસની કૂપળ કહેવાય. એ ઈંડા, માનો કે કોઈ એવા પશુ પક્ષી હોય, ઈંડા મૂક્યા હોય, ઈંડા ખાઈ જાય. નાના પક્ષી હોય એના હાથમાં આવ્યા હોય તો એ પણ ખાય. જીવજંતુ હોય તો એ પણ એ પોતાના ખોરાકની અંદર ઉપયોગ લેશે. કોણ? લાલ પાંડા. હવે આ લાલ પાંડાની વિશેષતા એ છે કે દિવસ દરમિયાન ઓછું સક્રિય હોય છે, એટલે કે નિષ્ક્રિય વધારે, સૂતું હોય, ઊંઘમાં હોય દિવસ દરમિયાન, એ ઓછું સક્રિય. ભારતના જે ઉપરાંત આ ક્યાં જોવા મળે છે? રાત દિવસ દરમિયાન ઓછું સક્રિય, એટલે રાતના સમયમાંથી ખોરાક શોધવા માટે નીકળે છે. બીજું મિત્રો, આ લાલ પાંડા ક્યાં જોવા મળે? ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમારમાં તેની વસ્તી જોવા મળે. કોની? લાલ પાંડાની. હવે મિત્રો, આપણે આગળનો પ્રશ્ન જોવાના, વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો. કે મિત્રો, વન્યજીવનના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો સરકાર દ્વારા કે લોકો દ્વારા કે પ્રજા દ્વારા કરવામાં આવ્યા છે એ વિશે 5-3 માર્કની અંદર કે 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. તો મિત્રો, આપણે પહેલો ઉપાય, જંગલો માટે આપણે દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવી જરૂરી છે. શા માટે? આપણે એવું માનીએ જંગલ એ અખૂટ સંસાધન છે. અખૂટનો મતલબ ખૂટે નહીં એવું, બરાબર. પણ એ દ્રષ્ટિકોણ મિત્રો આપણે બદલવો જોઈએ. આપણે જે આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ છીએ એ ભૂલ ભરેલું છે. કોણ? જંગલ. એ અખૂટ સંસાધન માનીએ છીએ એ ભૂલ ભરેલી બાબત ગણવામાં આવે. અખૂટ નથી, જંગલ એ ખૂટી જાય એવું સંસાધન છે. સંરક્ષણ થવું જોઈએ. કોનું? જંગલનું. તો જ વન્યજીવન મોટી કુદરતી આશ્રય સ્થાનો મળશે. મિત્રો, જંગલ જેટલું જોવા મળશે એટલા જ કુદરતી વન્યજીવો છે વધારેમાં વધારે જોવા મળશે અને એને આશ્રય મળશે, એટલે કે એને રહેવા માટેની જગ્યા મળશે. અને આશ્રય મળશે એટલા જ વધારે બસે. જંગલમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યા કેવી રાખવાની? સંતુલન જળવાય તે માટે જંગલના જળસ્ત્રોતની જાળવણી પાલતું એ રાખો. મિત્રો, યાદ રાખજો, જંગલની અંદર તૃણાહારી પ્રાણી એટલે કેવા? જે પ્રાણીઓ ઘાસ ખાઈને રહેશે તેવા પ્રાણીને તૃણાહારી પ્રાણી કહેવામાં આવે છે. માંસાહારી પ્રાણી એટલે કેવા? કે જે પ્રાણીઓ માંસ ખાઈને રહેશે તેવા પ્રાણીને માંસાહારી પ્રાણી કહેવામાં આવે છે. તૃણાહારી પ્રાણીમાં કોણ આવે? ગાય, ભેંસ, બળદ, ઘેટા, બકરા, ઊંટ, ઘોડા, આ બધા તૃણાહારી પ્રાણીઓ છે. મિત્રો, માંસાહારી પ્રાણીમાં સિંહ, વાઘ, દીપડો,
મિત્રો, આ બધા પ્રાણીઓ માંસાહારી પ્રાણી માનવામાં આવે છે. હવે તૃણાહારી અને માંસાહારી પ્રાણીને જંગલની અંદર સમતલ રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે તૃણાહારી પ્રાણીઓ ઘાસ ખાઈને રહે અને માંસાહારી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીને ખાઈને પોતે એ જંગલમાં જળવાઈ રહે એવા જળસ્ત્રોતની જાળવણી અથવા પાલતુ માટેની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. તદુપરાંત આપણે જોઈએ શિકાર ડામવા પર કડક કાયદા અને તેની સખ્તાઈથી અમલ કરવો. કોઈ પણ વ્યક્તિ જંગલની અંદર જંગલી પ્રાણીઓ છે એનો મિત્રો શિકાર કરે તો એની પર કાયદેસર કડકાઈથી એનું અમલ થવો જોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિ જંગલી પ્રાણીઓને મારી શકે નહીં. જંગલમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. મિત્રો યાદ રાખજો, જંગલમાં થતા ગેરકાયદેસર કાયદા વગર, બરાબર, ગેરકાયદેસર એટલે કાયદામાં ન આવતું એને ગેરકાયદેસર કહેવાય. ગેરકાયદેસર કરતા ખનન કાર્ય, ખનન કાર્ય એટલે કે ખનનનો મતલબ થાય ખોદકામ, ખોદવું. જંગલની અંદર કોઈ ખોદીને એવી પ્રતિબંધક ભાગ કડક સજા અથવા દંડની જોગવાઈ કરી. માનો કે કોઈ વ્યક્તિ છે એ જંગલની અંદર ખોદકામ કરે અને એને કારણે જંગલનો વિનાશ કરે તો એની સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી જંગલ અટકે. જંગલ અટકે એટલે ઓટોમેટિક જંગલી પ્રાણીનો વિનાશ અટકે. વન્યજીવોના પ્રજનનકાળ તેમજ ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. મિત્રો જ્યારે વન્યજીવન પ્રજનન સમયે, બરાબર, કોઈ ખલેલ ન પહોંચે, કોઈ એને અડચણ ન પહોંચે એવી વ્યવસ્થા કરવી જોઈએ. મિત્રો જંગલ ક્ષેત્રમાં થતી જે માછીમારી, વન પેદાશ, એકત્રીકરણ, પ્રવાસથી થતી વન્યજીવન ઉપર પડતી અસરો, અભ્યાસ કરી તે મુજબના પગલાં ભરવા જોઈએ. મિત્રો યાદ રાખજો, જંગલમાં થતી માછીમારી હોય અથવા વન પેદાશ એકત્રિત કરવાના પ્રવાસના સ્થળથી પ્રવાસથી અથવા વન્યજીવન ઉપર પડતી જે અસરો છે એનો અભ્યાસ કરી તે મુજબ પગલાં ભરવા જોઈએ. આવી વ્યવસ્થા મિત્રો અભયારણ્યની અંદર અને ખાસ કરી અભ્યાસ કરી એ મુજબના પગલાં ભરવા જોઈએ કે વન્ય પ્રાણીઓના વિનાશને અસર ન થાય એવી. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા. સમાજની અંદર જંગલની આજુબાજુ રહેતા લોકોને વ્યાપક એટલે કે બધાએ, લોકોએ જે વન્યજીવન જાગૃતિ માટે, જંગલના લોકો જે રહેતા પ્રાણીઓ માટે વિનાશ ન થાય એ માટેની કાર્યક્રમ યોજવા જોઈએ. જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવન સંરક્ષણ કાર્યક્રમ માટે તંત્ર જોઈ શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરી પ્રાથમિકતા આપવી જોઈએ. મિત્રો યાદ રાખજો, જવાબદારી નાગરિક જૂથ વન્ય સંરક્ષણ માટેના તંત્ર જો શિથિલ હોય, શિથિલ એટલે કાર્યરત ન હોય એવું હોય તો તેના પર દબાણ ઊભું કરવું આજુબાજુના લોકોએ અને આ કામગીરી પ્રાથમિકતા આપવી જોઈએ. જો સરકારી અધિકારીઓ માનો કે શિથિલ એટલે કે કાર્યક્ષમ ન હોય વન્યજીવન સંરક્ષણ માટે તો એના માટે દબાણ ઊભું કરવું અને વ્યવસ્થા ગોઠવવી જોઈએ. મિત્રો આટલું જાણવું ગમશે તો જુઓ, જળસળ ગંગેઈ ડોલ્ફિન, નદીઓની ડોલ્ફિન વિશે મિત્રો અહીં વાત કરી છે, બરાબર, કે જળસળ ગંગેઈ ડોલ્ફિન. ગંગેઈ ડોલ્ફિન જુઓ તો કે એના વિશે વાત કરીએ, ભારતની ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગેઈ ડોલ્ફિન, આ જે બતાવે છે મિત્રો ચિત્રની અંદર એ ગંગેઈ ડોલ્ફિનનું છે. ભારતની ગંગા અને બ્રહ્મપુત્રા નદી છે, મીઠા પાણીનું જે નદી છે, આ માછલી મીઠા પાણીની પ્રજાતિ છે, મીઠા પાણીમાં જોવા મળે છે, ખારા પાણીમાં ન રહી શકે. એટલે મિત્રો ભારતની ગંગા
અને બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગે, ડોલ્ફિન, મીઠા પાણીની પ્રજાતિ, મીઠા પાણીની માછલી જોવા મળશે. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદીના પ્રવાહમાં જોવા મળશે. આ મોટાભાગે ક્યાં મળે? જ્યાં ઊંડું પાણી હોય. અને મિત્રો, ઊંડું પાણી હોય ને એટલે શાંત વહેતું હોય, એટલે કે ખળભળ ખળભળ ખડખડ ખડખડ એવું જોવા મળતું નથી. અને એવો પ્રવાહ જ્યાં નદીનો હોય ત્યાં આ ગંગે ડોલ્ફિન જોવા મળે છે, એટલે કે વસે છે, એટલે કે રહે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી નદીમાં ગંગા જોવા મળે છે. મિત્રો યાદ રાખજો, દુનિયામાં અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાં વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. મિત્રો, ગંગા નદી મોટાભાગે જે વિસ્તારોમાં એમાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું, હવે માનો કે ગંગે ડોલ્ફિન વિનાશનું કારણ કઈ રીતે બન્યું? તો કે નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, કેમિકલવાળું પાણી હોય, કોઈ એવું ઘર વપરાશનું પાણી હોય, કોઈ ગટરના પાણી હોય, એને કારણે નદીનું પાણી ગંદુ થયું. નિવર્ણીકરણની થતું કાપનું પુરાણ, મિત્રો યાદ રાખજો, નિવર્ણી વનસ્પતિ વિનાશને કારણે, વધારે પડતો વરસાદ કરવાને કારણે પાણી જમીન છે એ ધોવાણી, અને એ બધું ધોવાણી પાણી ક્યાં આવ્યું? નદીમાં. અને નદીમાં છે આ શાંત પાણીમાં ત્યાં જમીન હેઠી બે, એટલે આ ગંગે ડોલ્ફિન નીચે તળિયાના ભાગમાં હોય તો ઉપરથી માનો કે જમીનનું માટી છે એની ઉપર આવી જાય, એને કારણે પણ મૃત્યુ પામવાના બનાવો છે એ જોવા મળશે. બીજું, મત્સ્ય ઉદ્યોગમાં ઘણી વખત એ હશે નાશ પામશે ગંગે ડોલ્ફિન. નદીમાં થતું વહાણવટાને કારણે પણ નાશ પામે છે. ઔદ્યોગિક કચરો નાખવાને કારણે પણ નાશ પામે છે વગેરે કારણે અસ્તિત્વ આ ગંગે ડોલ્ફિન ખતરામાં જોવા મળશે. ભારતમાં ગંગા, બ્રહ્મપુત્રા સિવાય ચંબલ નદીમાં પણ અત્યંત અલ્પ વસ્તી ગંગે ડોલ્ફિનની જોવા મળે છે. મિત્રો યાદ રાખજો, ભારતની અંદર બ્રહ્મપુત્રા સિવાય ચંબલ નદી છે, એમાં પણ થોડીક માત્રાની, અમુક જૂજ માત્રામાં, અલ્પ માત્રામાં એટલે કે ઓછી માત્રામાં ગંગે ડોલ્ફિન જોવા મળશે. તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવે છે. કોણ? ગંગે ડોલ્ફિન. વારંવાર શ્વાસ લેવા માટે ક્યાં આવે છે? સપાટી, એટલે કે પાણીનો જે ઉપરનો ભાગ છે ત્યાં આવે છે. અને સુસુ અવાજ કરતી હોવાથી, મિત્રો આ ગંગે ડોલ્ફિન છે એ શ્વાસ લેવા ઉપર આવે ને, એટલે સુસુ એવો અવાજ કરે છે, એટલે નાના જે ગંગાના આજુબાજુમાં રહેનારા સ્થાનિક લોકો આ ગંગે ડોલ્ફિનને બીજા કયા નામથી ઓળખે છે? સુસુ અને સુઈઝના નામથી ઓળખવામાં આવે છે. ગંગે ડોલ્ફિનના ત્રણ નામ છે, સોસ, સુસુ અને સુઈઝ. આવા નામથી સ્થાનિક લોકો ગંગે ડોલ્ફિનને ઓળખે છે. આપણા પડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ આ ગંગે ડોલ્ફિન જોવા મળે છે. હાલમાં ગંગે ડોલ્ફિન અસ્તિત્વ માટે ખતરો ઊભો થયેલો છે. નેપાળ અને બાંગ્લાદેશની નદીઓમાં પણ ગંગે ડોલ્ફિન જોવા મળે છે, પણ ગંગે ડોલ્ફિન છે એ મોટાભાગે ખતરામાં જોવા મળે છે. મિત્રો, અને આ રીતે જોઈએ. હવે મિત્રો, વન્યજીવન સંરક્ષણ માટેની જુદી જુદી યોજનાઓ છે એ આપણે જોવાના છે. ભારતમાં વન્યજીવન સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવી છે. યાદ રાખજો, ભારતમાં વન્યજીવન સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકી. આ યોજના અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓના અને જીવનકાળના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોવાથી આ પ્રજાતિના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરી. મિત્રો યાદ રાખજો, ભારતમાં એવી ઘણી પ્રજાતિઓ છે જે અતિ સંકટની અંદર મુકાયેલી છે, અને એ અતિ સંકટમાંથી એ પ્રજાતિઓ લુપ્ત ન થઈ જાય એ માટે ભારત સરકાર અને ભારતના લોકોએ સહિયારા પ્રયત્નથી આ પ્રજાતિના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આમાંની કેટલીક મહત્ત્વની યોજના આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. મિત્રો, હવે આપણે જુદી જુદી
જે પ્રાણીઓ છે એ લુપ્ત થવાને આરે હોય, જે પ્રાણીઓ નાશ થવાને આરે છે એવા પ્રાણીઓ છે મિત્રો, એવા પ્રાણીઓ વિશે આપણે જુદી જુદી વન સંરક્ષણ યોજનાઓમાં વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે મિત્રો યાદ રાખજો કે સંકટની અંદર પડેલી પ્રજાતિઓ છે, જે નાશ થવાને આરે છે એવી પ્રજાતિઓ છે, એવી પ્રજાતિ ભવિષ્યમાં લુપ્ત ન થઈ જાય એ માટે ભારત સરકાર અને ભારતના લોકોએ સહિયારા પ્રયત્નથી જે પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ અમલમાં મૂકી છે મિત્રો, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે.